जामवा लैंडफिल साइट पर गुरुवारे बपोरे आग लागता मेयर नीलेश राठौड़ घटनास्थले दौड़ी गया था। लैंडफिल साइटनी ऊपर पहुंची कचरा डूंगर पर आगनु निरीक्षण कर जरूरी सूचनाओं आपी थी। फायर ब्रिगेड लाश्करो एक वोटर ब्राउजर और एक फायर एंजीन की आग पर काबू मेळवानो प्रयास हाथ धरियो हतो। फायर ब्रिगेड मुजब दर वर्षे गर्मी में कचरा में आग की घटना बने छे, जो कि बीजी तरफ आग केवी रीते लागे छे ए अंगे वेदक सवाल पूछ्यो हतो। लैंडफिल साइटनी आजूबाजू रहेणाक विस्तारना होवाथी कोईने खसेड़वामां परंतु दर वर्षे उनाळामां रात्रे पण आगनी घटना बनती होय छे, जे तपासनो विषय छे। परंतु आज दिन सुधी आ रहस्यमय आग अंगेना कारणों जाणी शक्या नथी। बीजी तरफ लैंडफिल साइट पर कचरो लईने आवता डम्परोने आग वच्चे ज आवा देवामां आव्या हता, जे डम્પરોમાં મહિલાઓ અને બાળકો પણ હોવાનું જણાવ્યું હતું। જે જાંબુઆ લેન્ડફિલ સાઇટ પર એક આગની બનાવ બનેલો છે, અમને જાણ થતાં અમે ત્યાં સ્થળ વિઝિટ કરેલી, ફાયરની ટીમે કામગીરી ચાલુ કરી દીધી છે અને અત્યારે 80-90% આગ કંટ્રોલમાં છે। જી શું કહેશો, જે રીતના આગના બનાવો વધી રહ્યા છે તો ત્યાં કયા પ્રકારની કાળજી રાખવામાં આવશે? આજે આગામી સમયમાં શું કામ કરશે? આજે એક બે જગ્યાએ આગના બનાવો બન્યા છે, એક લેન્ડફિલ સાઇડ ને એક પ્રાઇવેટ સોસાયટી છે, એમાં પણ આગનો બનાવ બનેલો છે। આ ગરમીના કારણે કંઈક ને કંઈક રીતે આ બનાવ બને છે। જામવા ડમ્પિંગ યાર્ડમાં ફાયરનો મેસેજ હતો, ફાયરની ઘટના છે એવો મેસેજ હતો, ત્યારબાદ વડોદરા ફાયર સર્વિસની હાલ ત્રણ ટીમો ઘટના સ્થળ પર છે અને ફાયર ફાઇટિંગ ચાલી રહ્યું છે। મોસ્ટલી ફ્લેમ આપણે કટ ઓફ કરી લીધી છે અને બૂમ ફાયર ફાઇટિંગ સિસ્ટમ જેવા આધુનિક આપણે ઉપકરણનો ઉપયોગ કરી રહ્યા છીએ, જેથી વધારે પાણીનો જથ્થો આગ પર મારી શકીએ અને આગ વધારે પ્રસરે નહીં।